नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनु स्वागत करू छू अमारी चैनल मा। मित्रों, आज नी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करिए आज नी वात। राजनी पत्नी सिमरन खूब ज हसमुखी अने समझदार स्वभावनी छे। ते एकदम मॉडर्न जमानानी वहु छे। बन्नेना लग्नने हजु मात्र 2 महीना ज थया हता। बन्ने एक मल्टीनेशनल कंपनीमां सारा होद्दा पर हता। सिमरन पोताना मां बापनी एकमात्र संतान होवाना कारणे खूब ज प्रेमपूर्वक एनो उच्छेर थयो हतो। घरना काम तेने ओछा ज आवडता हता। જ્યાં જમવાનું બનાવવાની વાત આવે તો પિયરમાં તો એની માં હતી અને પિયર સમૃદ્ધ હતો એટલે કામ માટે કામવાળી રાખી લીધી હતી। તે ઘરના બીજા કામ કરવાની સાથે સાથે જમવાનું પણ બનાવી આપતી હતી। સિમરનનું જીવન સારું ચાલી રહ્યું હતું। સિમરનના સાસુ સસરા જેઠ જેઠાણી બધા સારા સ્વભાવના હતા, પણ તેના માટે એક સમસ્યા એ હતી કે સાસરીમાં બધું જ કામ જાતે જ કરવું પડતું, અહીં કોઈ કામવાળી વગેરે નહોતું। સાસરિયામાં કોઈ તહેવાર કે શુભ પ્રસંગ વગેરે આવતા તો સિમરન દુઃખી થઈ જતી હતી, કારણ કે તે મૂંઝવણમાં પડી જતી હતી કે મને તો કોઈ કામ આવડતું પણ નથી અને જો કોઈ કામ કરીશ ને અને એમાં કોઈ ગડબડ થઈ જાય છે તો મારા પરિવારનું કામ ખરાબ થશે। પણ સિમરને એક ઉપાય શોધી લીધો। તે વાસણ ધોવાનું કામ કરવા લાગી। તે હંમેશા વાસણવાળી જગ્યાએ જ ઊભી રહી જતી હતી, પણ સિમરને એક ઉપાય શોધી લીધો હતો। તે વાસણ ધોવાનું કામ કરવા લાગી। તે હંમેશા વાસણવાળી જગ્યાએ જ ઊભી રહી જતી હતી। આ જોઈને ઘણી વખત અન્ય સભ્યોને સમજાતું નહોતું કે તે ફક્ત એક જ કામ કેમ કર્યા કરે છે। સાસોડ જેઠાણી એટલા માટે કંઈ બોલતા નહોતા કે સિમરનને આવ્યાને હજી વધુ સમય થયો ન હતો અને જો તેને કાંઈ બોલીએ ને એને ખોટું લાગી જાય તો સમસ્યા વધી જાય, એટલા માટે તેમણે આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું। જો કે તેના જેઠને આ વાત પચતી નહોતી, તે તેનું કારણ જાણવા માગતા હતા, પણ કોઈ દિવસ સિમરનને આ બાબતે પૂછવાની હિંમત કરી શક્યા નહીં। પણ એક વખત સિમરન વાસણ ધોવા માટે બેસી હતી ત્યારે તેમણે નજીકમાં બેસેલા રાજને મજાકમાં પૂછી લીધું કે ભાઈ આ શું થઈ રહ્યું છે। આ સાંભળી રાજ એકદમથી બોલ્યો, ભાઈ આ મારી પત્નીનું મનપસંદ કામ છે, એનું મનપસંદ કામ કરવાથી હું એને કેમ રોકી શકું। આ સાંભળીને રાજનો ભાઈ સમજી ગયો કે સિમરનને રસોઈ અને ઘરના બીજા કામ કરવામાં મુશ્કેલી આવે છે। તેણે આ વાત પોતાની પત્નીને જણાવી તેણે પોતાની સાસુને કહ્યું। સાસુ કહે, મને પણ એવો અનુભવ થયો હતો કે સિમરનને આ બધું કામ ફાવતું નથી। જેઠાણી કહે, આ તો તમારી ફરજ છે ને કે ઘરમાં વહુને કેમ કામ શીખવાડવામાં આવે। હું જ્યારે નવી આ ઘરમાં આવી હતી ત્યારે તમે પણ ઘણી વખત એ વસ્તુઓ શીખવાડી હતી જે મને જરા પણ આવડતું નહોતું। સાસુ બોલ્યા, એના પિયરના ઘરનું વાતાવરણ અલગ છે, એટલા માટે મેં વધુ ધ્યાન ન આપ્યું। જેઠાણી બોલ્યા, હવે મેં નક્કી કર્યું છે કે હવેથી આપણે સિમરનને ઘરના દરેક કામ શીખવાડી દઈશું, તેનાથી કોઈ નાની મોટી ભૂલ થાય તો એ શાંતિથી સમજાવીશું જેવી રીતે મને સમજાવતા હતા। પછી જેઠાણી અને સાસુએ સિમરનને ઘરના બધા કામ પ્રેમપૂર્વક શીખવાડ્યા અને સિમરન પણ ધીમે ધીમે બધું શીખી ગઈ હતી। હવે તે સાસરિયામાં કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ જાતના ડર વિના ઘરના દરેક પ્રકારના કામની જવાબદારી ઉપાડી શકે છે અને સારી રીતે કામ પણ પૂરા કરી શકે છે। ઘણી વખત રાજ પણ સિમરનને ચીડવે છે કે હજુ પણ તને તારું વાસણ ધોવાનું મનપસંદ કામ ગમે છે કે હવે તારી પસંદ બદલાઈ ગઈ છે। સિમરન પણ ખૂબ જ પ્રેમપૂર્વક જવાબ આપે છે, મારા 2 ગુરુને તમારી ફરિયાદ કરીશ ને તો તમારું વાસણ ધોવાનું કામ તમારું મનપસંદ કામ થઈ જશે। આજ પછી રાજ પણ સિમરનને કામ બાબતે ચીડવતો બંધ થઈ ગયો। સાસુને નાની વહુ અને જેઠાણીને દેરાણી એ સરસ મળીને કે સાસુને અને જેઠાણીને કહે છે, તમે બેસો, હું બધું જ કામ કરી નાખીશ। મિત્રો, એવું નહોતું કે જેઠાણીને કામ કરવું ગમતું નહોતું, એટલા માટે દેરાણીને દરેક કામ શીખવાડી દીધા કે એને દરેક સમય માટે તૈયાર કરવા માંગતી હતી, જેથી ઘરમાં સાસુ કે જેઠાણી હાજર ન હોય ને તો પણ સિમરન દરેક વસ્તુ સંભાળી શકે। થિંક પોઝિટિવ, બી પોઝિટિવ। મિત્રો, વાત પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર.